નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો 100 ગામ 100 ખબર. અને સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યના 54 તાલુકામાં વરસાદ થયો. 29 તાલુકામાં વરસ્યો 1 ઇંચ જેટલો વરસાદ. તો તાપીના વ્યારામાં વરસ્યો 4.5 ઇંચ વરસાદ. સુરતના માંડવીમાં 4.5 ઇંચ વરસાદ. ડાંગના વઘઈમાં 3 ઇંચ વરસાદ. સુરતના 84.5 ઇંચ વરસાદ. દ્વારકામાં વરસાદી માહોલ. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ. દ્વારકાના તમામ રોડ રસ્તા ઉપર ભરાયા પાણી. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસ્યો વરસાદ. જૂનાગઢમાં ધોધમાર વરસાદ. સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર. ઘેડ પંથકના લાંગડ, ઓસા, બાલગામ, પાદળી, ભાથરોડ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. રસ્તાઓ થયા બંધ. ખેતરોમાં પણ પાણી ભરાયા. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન. સોનગઢ, વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના વિસ્તારમાં વરસાદ. વધુ વરસાદ પડવાને કારણે ખેતીના પાકોનું નુકસાન થવાની સંભાવના. જેને લઈને જગતનો તાર ચિંતિત. મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયું. પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરો અને બસ સ્ટેન્ડમાં આવવા જવામાં મુશ્કેલી. વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતા મુસાફરોમાં રોષની લાગણી. મહીસાગરમાં વિરામ લીધા બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. તો લુણાવાડા, કડાણા અને ખાનપુરમાં વરસાદ. મહીસાગરના કડાણા ડેમની સપાટી રૂલ લેવલથી વધી જતા ફરીથી 5 ગેટ ખોલાયો. ઉપરવાસમાં વરસાદથી થઈ પાણીની આવક. ડેમના 4 ગેટ 4 ફૂટ તેમજ 1 ગેટ 3 ફૂટ સુધી ખોલાયા. હાલ ડેમમાં 35,502 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. અરવલ્લીના મોડાસાનો માજુમ ડેમ ઓવરફ્લો. ડેમની સપાટી 157.10 મીટર પહોંચી. ઉપરવાસમાંથી 200 ક્યુસેક પાણીની આવક. તો રૂલ લેવલ જાળવવા 1 દરવાજો 4 ઇંચ ખોલાયો. અમીના રાજુલાનો ધાતરવડી ડેમ 2 થયો ઓવરફ્લો. જેને પગલે 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા. નીચાવાળા 10 ગામોને એલર્ટ કરાયા. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો. હાલ ઉકાઈ ડેમની સપાટી 339.71 ફૂટે પહોંચી. ડેમમાં 71,000 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. ઉકાઈ ડેમના 6 ગેટ 4 ફૂટ અને 1 ગેટ 3 ફૂટ ખોલાયા. તાપી જિલ્લા સેવાસદનમાં ભરાયા પાણી. ધોધમાર વરસાદને પગલે જિલ્લા સેવાસદનની વસાહત નજીક ભરાયા પાણી. તાપી કલેક્ટર અને SP ના બંગલા નજીકના રસ્તાઓ પાણીમાં ગરકાવ. વલસાડના ભાગડાવાડા ગામમાં સ્થાનિકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. વરસાદી પાણીને લીધે લોકોની ઘરવખરીને ભારે નુકસાન. લોકોએ ગ્રામ પંચાયતના લોકો સામે રોષ વ્યક્ત કર્યો. પોરબંદરમાં હાઈવે પર મોટા ગાબડામાં માલવાહક વાહન ખાબક્યું. કેળાના કેરેટ ભરેલું વાહન પલટી મારતા ભારે જમત બાદ બહાર કઢાયું. રસ્તા પર અનેક ખાડા પડ્યા તેમ છતાં કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ. ભરૂચના જાડેશ્વરથી શુક્લતીર્થ રોડ પર નર્મદા નદીના પાણી ફરી વળ્યા. નદી કાંઠાના આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ. પૂરના પાણી વચ્ચેથી વાહન લઈ જવા વાહન ચાલકો મજબૂર. ભરૂચના પૂર્જા વિસ્તારમાં આવેલા દત્ત મંદિર પરથી નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં યુવાનોની છલાંગ મારી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ. આ મોજની છલાંગ કોઈક દિવસ મોતની છલાંગ સાબિત થઈ શકે છે. અમરેલીના બાવળ ગામે પાણીમાં તણાઈ કાર. ગામના બેઠા પુલ પરથી પસાર થતી વખતે બની ઘટના. સ્થાનિકોએ કારમાં બેઠેલા 4 લોકોના જીવ બચાવ્યા. અરવલ્લીના માલપુર પાસે નદીના પાણીમાં બાઇક તણાય. પાણીના પ્રવાહમાં બાઇક સાથે 3 યુવકો તણાયા. સ્થાનિકોએ 3 યુવકોને બચાવી લીધા. અરવલ્લીના માલપુર પાસે નદીના પાણીમાં બાઇક તણાયું. બાઇક સાથે 3 યુવકો પણ તણાયા. સ્થાનિકોએ 3 યુવકોને બચાવ્યા. મોટી દુર્ઘટના ટળી. ભાવનગરના નશીદપુરમાં
કેરી નદીમાં પાણી હોવાથી માલધારીઓ જીવના જોખમે પશુને સામે કાંઠે ચરાવવા લઈ જાય છે. નદી પર પુલ બનાવવા અનેક વખત રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાયા. બોટાદના ઉગામેડી ગામ પાસેથી પસાર થતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયાઓએ યુવકને મૃતદેહ બહાર કાઢ્યો તો સ્થાનિકોએ મૃતદેહ મળતા પોલીસને જાણ કરી. યુવક બે દિવસ અગાઉ ગેબીધામ નજીક તણાયો હતો. ભારે વરસાદ અને પવનના કારણે બનાસકાંઠાના થરાદમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી. વૃક્ષો ધરાશાયી થતા વીજપોલ તથા વીજવાયર પડ્યા નીચે. ચોમાસા પહેલા જીબીએ વૃક્ષ કટિંગ ન કરતા જીબી સામે લોકોનો રોષ. સુરતના લસકાનામાં યુવાન તણાવવાને મામલે 200થી વધુ લોકોએ ધારાસભ્ય વીડી ઝરાવાલિયાનો ઘેરાવ કર્યો. કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડીને ભાગી છૂટતા દુર્ઘટના. સ્થાનિકોએ મૌખિક અને લેખિત ફરિયાદ છતાં પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ. રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં થયો ઘટાડો. સરેરાશ વાવેતરની સરખામણીએ 2.32% ઘટાડો. 116% વરસાદની સામે 97.68% વાવેતર. તેલીબિયા અને કઠોળના વાવેતરમાં ઘટાડો. અરવલ્લીના મોડાસામાં રામપાર્કા રાજા સાઈ ગણેશ મહોત્સવ સહિતના 20થી વધુ પંડાલોમાંથી ગણેશજીની મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી. મોડાસા નગરપાલિકાના ઓધારી તળાવ આગળ બનાવેલા કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. સોનગઢમાં 50થી વધુ નાની મોટી ગણપતિની મૂર્તિઓનું કરાયું વિસર્જન. તળાવ અને નદીમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ જવાન તૈનાત. મોરબીના વજેપર ગામમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન. છેલ્લા દિવસે સમસ્ત ગામ માટે મહાપ્રસાદનું આયોજન. ગામના 7000થી વધુ લોકોએ લીધો મહાપ્રસાદનો લાભ. વજેપર ગામમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ગણેશ વિસર્જનમાં ઉમટી ભારે ભીડ. વાંકાનેરના યુવરાજ કેશરી દેવસિંહજી સહિતના આગેવાનો રહ્યા હાજર. ભારે હૈયે લોકોએ ગણેશજીને વિદાય આપી. ખેડાના હરિયાળા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 8 લોકો દાઝ્યા. વીજ વાયર અડી જતા બની ઘટના. તમામને ખેડાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા. વલસાડના શાકભાજી માર્કેટ પાસે આવેલા શ્રી શિવશક્તિ મિત્ર મંડળ દર વર્ષે કરે છે ગણપતિ મહોત્સવની ઉજવણી. દર વર્ષની જેમ ગણપતિને 56 ભોગ ચઢાવવામાં આવ્યા. છેલ્લા 31 વર્ષથી આ મંડળ ગણપતિની કરે છે સ્થાપના. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અજીત રાજાણે પગપાળામાં અંબાના દર્શને પહોંચ્યા. દાતાશ્રી પગપાળા યાત્રા કરીને મા અંબાના ધામમાં પહોંચ્યા. 6 દિવસના મહામેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ. છેલ્લા 4 દિવસમાં 12.19 લાખ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો. તો મંદિરના શિખરે 4 દિવસમાં 3000 ધજાઓ ચડી. 14 સપ્ટેમ્બર સુધી ચાલશે મેળો. અંબાજીમાં ભાદરવી મેળાનો 5મો દિવસ. મેળાના 4થા દિવસે 3.10 લાખ જેટલા શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કર્યા. મંદિર ટ્રસ્ટને 4થા દિવસે 65 લાખની આવક થઈ. 4થા દિવસે અંબાજી મંદિરે 1700 ઉપરાંત ધજાઓ ચડી. અંબાજી મંદિરમાં વડોદરાના ખેડૂત પરિવારે ₹1 લાખનું સોનું ભેટમાં આપ્યું. 3 તોલા સોનાની પાદુકા માતાજીને અર્પણ કરી પરિવારે માતાજીને સોનાની પાદુકા ચઢાવી. નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગણેશ વિસર્જનના લોકોએ વરસાદી માહોલને માણ્યો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ. વરસાદના કંદેરિયા કિનારાના વિસ્તારમાં પડશે ભારે વરસાદ. અમરેલીના બાબરા પાસે આવેલા રામપરા ડેમ થયો ઓવરફ્લો. 4 વર્ષ બાદ ડેમ ભરાતા લોકોમાં ખુશી. ભારે વરસાદના કારણે બાબરામાં પાણીની સમસ્યા થશે દૂર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.05 મીટરે પહોંચી. ડેમના 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી 8,06,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળસપાટીમાં ઘટાડો થયો. નર્મદાની સપાટી 31.25 ફૂટે પહોંચી. જળસપાટીમાં ઘટાડો નોંધાતા તંત્ર, શહેરીજનોએ તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
મહીસાગરના કડાણા ડેમની સપાટી રૂ લેવલથી વધી જતા ફરીથી 5 ગેટ ખોલાયા. ઉપરવાસમાં વરસાદથી થઈ પાણીની આવક. ડેમના 4 ગેટ 4 ફૂટ તેમજ 1 ગેટ 3 ફૂટ સુધી ખોલાયા. હાલ ડેમમાં 35,502 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. રાજકોટના ઉપલેઠામાં આવેલો વેણુ 2 ડેમ ત્રીજી વખત થયો ઓવરફ્લો. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થતા 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમનો રમણીય નજારો માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા. પાટણના રાધનપુરમાં પેટાચૂંટણી લઈને ભાજપને બંધ બારણે બેઠક મળી. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની હાજરીમાં સર્કિટ હાઉસ ખાતે મળી બેઠક. બેઠકમાં વિધાનસભાના 40 જેટલા સરપંચોએ અલ્પેશ ઠાકોરનું કર્યું સમર્થન. પાટણના રાધનપુરના કામલપુર ગામે જૂતો થડામણ. જૂની અદાવતમાં થડામણ થતા એકનું મોત, 5 લોકોને પહોંચી ઇજા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. દાહોદ જિલ્લામાં બરોડ ટોલનાકા પર ટોલટેક્સ લેવા મુદ્દે યુવકોએ કરી તોડફોડ. 4 યુવકોએ લાકડી વડે 3 કોમ્પ્યુટર, 6 કેબિનેટના કાચ બેરિયર અને 3 કીબોર્ડની કરી તોડફોડ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. તાપીના ખાબદા ગામમાં પોલીસકર્મીએ સામાજિક કાર્યકર્તા પર કર્યો હુમલો. નશામાં ધૂત પોલીસકર્મીએ કર્યો હુમલો. ઉચ્ચ પોલીસે પોલીસકર્મી પર કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં ભય. તાપીના ખાબદામાં પોલીસકર્મીએ સામાજિક કાર્યકર્તા પર કર્યો હુમલો. પોલીસકર્મીના ભયના કારણે સામાજિક કાર્યકર્તાને સિવિલ હોસ્પિટલમાં નીચે છોડવામાં આવ્યો. સામાજિક કાર્યકર્તા હાલ સારવાર હેઠળ. મોડાસામાં આનંદનગરની મહિલા પર યુવકે કર્યો હુમલો. ગળાના ભાગે ચપ્પુ મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મોડાસા ટાઉન પોલીસે 307 હેઠળ ગુનો નોંધીને આરોપીની કરી અટકાયત. મોરબીના રાજપર કુતાસી ગામે ચોરીનો બનાવ. તસ્કરો રાત્રિ દરમિયાન વીજ લાઇનમાંથી વાયર ચોરી ગયા. 1.5 કિલોમીટરની વીજ લાઇન કાપીને તસ્કરો વાયર ચોરીને ભાગી ગયા. વીજ કંપનીના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ તેજ કરી. નવસારી પોલીસે હાઇવે પર ટ્રક ચોરી પ્રકરણમાં 4 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે હાઇવે પર ટ્રક ચોરીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો. ગુજરાતમાંથી હાઇવે ટ્રક મહારાષ્ટ્રના નાશિકમાં નજીવી કિંમતે વેચવામાં આવતું હોવાનું ખુલ્યું. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો.
કેવા ફૂલ પાકનું થઈ શકે વાવેતર, ફૂલ પાકના વાવેતર માટે કેટલી મળે છે સહાય, નાના અને સીમાંત ખેડૂતોને કેવો મળે છે લાભ, જણાવશે બાગાયત નિયામક ડોક્ટર પી એમ વઘાસિયા. જુઓ ગામડું જાગે છે ઝી 24 કલાક પર આજે સાંજે 7:25. વાનરોમાં પણ લાગણીઓનું વહેણ, કેમ રડી પડ્યા વાનરો, સ્વાદિષ્ટ ભોજન માટે જંગલી બિલાડીની દોડ, જુઓ ઝી 24 કલાક પર જંગલ આજે રાત્રે 10:25. નાનાથી લઈને મોટા સુધીના તમામ ધમાકેદાર મહિલાઓ અરે તોફાનને કેવી રીતે એક્ઝિક્યુટ કરે છે. મોસ્ટ પ્રોબેબલી એક બીજાના લાઈફ પાર્ટનરની ખેંચાઈ. પતિઓને ડર નથી લાગતો તમારા લોકોથી? મે દે એન્જોય અ લાઈફ. છૂટકો ના હોય ને આમાં બીજું કરી શું શકે એમ. મને એક તબક્કે એવું લાગ્યું કે એક બી ક્લાસ નહીં બચે. સ્ત્રીઓ હંમેશા પોતાના ફેમિલી પોતાના કુટુંબ માટે જે પણ કરે છે બધું સમય કરી કાઢી જ નાખે છે સામે. એનું કારણ કહું, પોઈન્ટ્સ ગમે તેટલો અવાજ કરે પણ સૌથી મોટી તાકાત તો નોટમાં જ હોય એમ. કિટી પાર્ટી રવિવારે બપોરે 2:25. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેસાણા સજાન હોટેલ માલિકને માર મારવા મામલે વિવાદ બાદ રેલી નીકળી. પ્રજાપતિ સમાજ દ્વારા રેલી કાઢીને અને આવેદન પત્ર આપવાના નિર્ણયને મંજૂરી ન મળતા વિવાદ બાદ રેલી કાઢી. પોલીસના કાફલા સાથે રેલી નીકળી હતી. મોરબીના સાધુકળા ગામ પાસે આવેલી સ્કૂલમાં તસ્કરોએ નાખ્યા ધામાં. તસ્કરોએ સ્કૂલ અને ઓફિસને ખોલી નાખી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બનાસકાંઠા એસપીએ પોલીસકર્મીઓને સારા કામ બદલ ઇનામ આપવાની કરી જાહેરાત. દારૂ પીને વાહન ચલાવનારા ચાલકો સામે કેસ કરનારા પોલીસકર્મીને કેસ દીઠ 100 રૂપિયાનું આપશે ઇનામ. એમવી એક્ટ કલમ 185 મુજબ 25 કે તેથી વધુ ફરિયાદો દાખલ કરાશે તો પીઆઈ અને પીએસઆઈ કક્ષાના તમામ અધિકારીઓને ₹500 અપાશે ઇનામ. રાજકોટના ખામટા ગામે વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને કર્યો વિરોધ. ખામટા ગામે એસટી સ્ટોપ આપવા અનેકવાર કરાઈ રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા વિરોધ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષે ભરાયા ગુજરાતના કલાકારો. કલાકારોએ પોતાના એવોર્ડ કર્યા પરત. માયાભાઈ આહિર, અનુભા ગઢવી, જય વસાવડાએ પણ એવોર્ડ પરત કર્યો. તો કલાકારોનું કહેવું છે કે મોરારી બાપુના અપમાન બદલ વિવેક સ્વરૂપ સ્વામી માફી માંગે. મહેસાગરના સંતરામપુર બસ સ્ટેન્ડ આગળ ગંદકીનું સામ્રાજ્ય. બસ સ્ટેશનનું બાંધકામ ચાલતું હોવાથી આગળનો રસ્તો સંપૂર્ણ તૂટ્યો, જેના કારણે મુસાફરો અને અન્ય વાહન ચાલકોને હાલાકી. મહેસાણામાં ટ્રાફિકના દંડમાં ફેરફારથી વાહન ચાલકોમાં ફફડાટ. દંડની રકમમાં વધારો કર્યા બાદ પીયુસી સેન્ટર ખાતે વાહન ચાલકોની લાંબી કતારો લાગી. ઉપલેટામાં નંદલાલ નામના અસ્થિર મગજના વ્યક્તિનું અવસાન થતા યુવાનોએ કર્યા અંતિમ સંસ્કાર. બેન્ડવાજા સાથે ફટાકડા ફોડી નીકળી અંતિમ યાત્રા. યુવાનોએ સ્મશાનમાં ભજિયાનું કર્યું આયોજન. પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલવાળા પાણી ફરી વળ્યા. આશાપુરા ચોક, મીરાનગર સહિતના વિસ્તારોમાં કેમિકલવાળા પાણી ભરાયા તો કેમિકલવાળા ગંદા પાણીના કારણે રોગચાળાની શક્યતા. શ્રીકૃષ્ણ યાત્રાધામ ડાકોરમાં ગાયોની ખરાબ હાલત. ડાકોર બસ સ્ટેન્ડમાં ઇજા પામેલી ગાયને સારવાર ન મળતા યુવતી ઉપવાસ પર બેઠી. ડાકોર સ્થાનિક બસ સ્ટેશનમાં ગાયની સારવાર ન થાય ત્યાં સુધી ભૂખ હડતાલ પર. ખેડામાં થાસરા તાલુકાના ભંડવા લાટ વિસ્તારમાં ખરાબ રસ્તાથી લોકોને ભારે હાલાકી. વાહનો નહીં જઈ શકતા હોવાથી એક મહિલા દર્દીને ખાટલામાં ઉંચકીને યુવાનો હોસ્પિટલ લઈ ગયા, જેને લઈને લોકોનો
સરકાર સામે રોષ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વડોદરામાં નવા ટ્રાફિકના નિયમોને લઈને પીયુસી મેળવવા સેન્ટર ખાતે લાગી લાઈનો. બે કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ પીયુસી બંધ થતા થયો હંગામો. અનેક વિસ્તારોમાં પીયુસી સેન્ટરમાં ટેકનિકલ ખામીને લઈને બંધ થયા. દાહોદમાં એસટી બસની પાછળ ઉભા રહીને મુસાફરી કરતા ઈસમનો વિડીયો થયો વાયરલ. ચાલુ બસે જીવના જોખમે કરી મુસાફરી, બાદમાં ચાલુ બસે જ ઉતરી જવાનો વિડીયો પણ સામે આવ્યો. તાપી જિલ્લાના પંચોલમાં વનાચલ આશ્રમ શાળાના બાળકોની ઓટલા પર ચાલે છે શાળા. આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવા ઓરડાઓ અને હોસ્ટેલનો અભાવ તંત્રને જાણ કરવા છતાં કોઈ સહાય નહીં. સાવલીના ધનતેજ ગામમાં સ્મશાન યાત્રા કિચડમાંથી પસાર થઈ ધોળાકુવાની નાળ વિસ્તારમાં એક વ્યક્તિનું અવસાન થતા વરસાદી માહોલમાં નીકળી સ્મશાન યાત્રા. ઢીંચણસમાં કાદવ અને કાદવમાંથી સ્મશાન યાત્રા લઈને પસાર થવું પડ્યું. અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ નથી બન્યો રસ્તો. અરવલ્લીના શામળાજીમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રા યોજવામાં આવી. કેરળથી નીકળેલી યાત્રા શામળાજી પહોંચતા તેમનું સ્વાગત કરાયું. પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ સ્વાગત કર્યું. 26 સપ્ટેમ્બરે દિલ્હીમાં સાયકલ યાત્રાનું સમાપન થશે. અમદાવાદ સ્વામિનારાયણ સંસ્થાના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજે તેમના સંતો ભક્તોના વિશાળ સમૂહ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત. પાટણની બીએમ પ્રાથમિક શાળામાં જલ હૈ તો કલ હૈ વિષય પર પ્રદર્શન ખુલ્લું મુકાયું. પાણીનો બગાડ અટકે અને બાળકો પાણીનું મહત્વ સમજે તે હેતુથી કરાયું આયોજન. નદી તળાવ વાવ વગેરે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં મૂક્યા. વલસાડના વાપીના સેવાભાવી યુવકે માનસિક રીતે અસ્થિર બાળકોને આપ્યા નવા વસ્ત્રો. વાપીમાં રહેતા લોકગાયક હઠીસિંહ રાજપૂત ન માત્ર માણસો પરંતુ અબોલ પશુ પક્ષીઓની પણ સેવા કરે છે. માનસિક રીતે અસ્થિર બાળકોની શાળામાં તમામ બાળકોને નવા ટી શર્ટ જીન્સ આપવામાં આવ્યા. દમણથી વાપી તરફ આવતી સીએનજી કારમાં શોર્ટ સર્કિટથી લાગી આગ. અચાનક કારમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલીના ચલાલાથી ગોપાલ ગ્રામ વચ્ચે કારનો અકસ્માત. ગાડી પલટી મારી જતા પરિવારના એક વ્યક્તિનું મોત. અન્ય બંને ગંભીર ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. સુરતના ગુનાગામ પાસે હાઈટેન્શન લાઇનમાં કબૂતર ફસાયું. ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ કબૂતરનું રેસ્ક્યુ કર્યું. પૂર્વ કચ્છના રાપરમાં વન વિભાગે વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓ માટે હાથ ધરી કામગીરી. બાદરગઢ વીડી રખાલમાં અનામત વન વિસ્તારમાં અંદાજે 80 હેક્ટરમાં ઘાસનું કર્યું વાવેતર. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓને કર્યું નિરીક્ષણ. જૂનાગઢના ભવનાથમાં વરસાદના કારણે ખુલ્લા રસ્તા પર આવ્યું સિંહનું ટોળું. ભારતીય આશ્રમના ગેટ પાસે સિંહનું ટોળું મોબાઈલમાં કેદ. વડોદરામાં આવેલા ટિમ્બરવા ગામ નજીક પકડાયો 3 ફૂટ લાંબો અજગર. વરસાદ થતા રોડ પર આવી ચડ્યો અજગર. ગામલોકોએ અજગરને પકડીને વન વિભાગને સોંપી દીધો. પંચમહાલના કાલુલા વિજલપુર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રે પશુ રોગ નિયંત્રણ અને કૃત્રિમ બીજદાન કાર્યક્રમની શરૂઆત કરાવી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ગૌ પૂજા, કૃત્રિમ બીજદાન અને પશુ રસીકરણના લાઈવ ડેમો અપાયા. તો વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.